મહાસુદ પૂનમના રોજ સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ ચંદ્રગ્રહણની અસર જોવા મળવાની છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ચંદ્રગ્રહણને લઈને મંદિર બંધ કરાયું છે. આજે મહાસુદ પૂનમ છે અને પૂનમને લઈ ચંદ્રગ્રહણ થનાર છે, ત્યારે ગ્રહણની અસર વિવિધ ધાર્મિક સ્થળો ઉપર જોવા મળી રહી છે. પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં પણ આજે ચંદ્રગ્રહણને લઈ મંદિરમાં સવારથી જ અસર જોવા મળી હતી. ગ્રહણના કારણે પૂજા વિધિ ઉપર વેધ લાગતો હોવાથી રોજિંદી આરતી 7:30 વાગે થતી હોય છે, તેના બદલે અંબાજીમાં આજે આરતી સવારે 6 કલાકે કરવામાં આવી હતી. તેમજ રાજભોગ બપોરે 12 કલાકે માતાજીને ધરાવતો હોય છે, તેના બદલે 8 વાગ્યા પહેલા જ રાજભોગ ધરાવી દેવામાં આવ્યો હતો. પૂનમને લઈ વહેલી સવારથી જ યાત્રિકોનો પણ ભારે ઘસારો જોવા મળ્યો હતો. આજ રોજ મહાસુદ પૂર્ણિમાના અવસરે અમે લોકો દર વખતે દર પૂર્ણિમા અહીંયા માતાજીને દર્શન કરવા માટે આવતા હોઈએ છીએ, પણ આજરોજ શાસ્ત્રોક્ત રીતે અને વેદોક્ત રીતે જે ચંદ્રગ્રહણ છે તેને કારણે સવારે 8 વાગ્યે વેધ લાગી જતો હોય, મંદિરના દર્શન મર્યાદિત પ્રમાણમાં હતા. સવારે 6 વાગે વહેલી સવારે પૂર્ણિમાનો આરતીનો લાભ લીધો અને અત્યારે 8 વાગ્યાથી મંદિરના દર્શનો બંધ થઈ જશે અને સાંજે 5 વાગ્યાથી સંપૂર્ણ બંધ થઈ જશે. પરંતુ આજે 2 જ કલાકનો લાવો હોય, સમગ્ર દિવસની ભીડ એક સાથે 2 કલાકમાં આવી ગયેલો હોવા છતાં તંત્રએ, વ્યવસ્થા તંત્રએ અને મંદિરના વહીવટદારશ્રીએ અને તમામ સ્ટાફે ખૂબ જ સરસ રીતે આખી પ્રક્રિયાને સરસ રીતે હેન્ડલ કરી છે અને અમે બધા ખૂબ ખૂબ આભારી છીએ કે 2 કલાકના ટૂંકા ગાળામાં પણ લાખો લોકોએ માના દર્શનનો લાભ લીધો છે. ચંદ્રગ્રહણના કારણે અંબાજી મંદિર પર રહેનાર હોય જાણે દિવસભરમાં શ્રદ્ધાળુઓની ભીડ સવારના 2 કલાકમાં જોવા મળી હતી. મંદિરમાં 8 વાગે જાળી બંધ કરી દેવામાં આવી હોવા છતાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ગ્રહણના પગલે યાત્રિકો પણ દર્શન માટે સવારથી જ લાંબી લાઇનોમાં લાગી ગયા હતા. જોકે ગ્રહણથી વેધ લાગતો હોવાથી મંદિરમાં સંપૂર્ણ પૂજા આરતી બંધ કરાતા જાળીમાંથી દર્શન માત્ર સાંજના 4 વાગ્યા સુધી જ કરવા દેવામાં આવશે અને ત્યારબાદ મંદિર સંપૂર્ણપણે દર્શાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવશે. આજે ચંદ્રગ્રહણનું પણ વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓએ વિશેષ દાન પુણ્ય કરવું જોઈએ તેમ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. ભારે પ્રાતઃકાલની પૂજા અને મધ્યાહનકાળનો રાજભોગ સવારે વેદકાળ 2 પહેલાં લગાવી દેવામાં આવેલ છે. ગ્રહણના હોવાથી, પૂનમના હોવાથી માતા પબ્લિકના ઘસારાના લીધે 4 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન ચાલુ રાખેલ છે. ત્યારબાદ રાત્રિ પૂજાનો વેદ ખુલ્યા પછી, ગ્રહણકાળ પત્યા પછી અનિશ્ચિત ટાઈમ હોવાથી રાત્રિ દર્શન નિશ્ચિત નથી, પરંતુ બીજે દિવસે રાબેતા મુજબ મંદિરમાં દર્શન ચાલુ રાખેલ છે. આજે ચંદ્રગ્રહણની અસર દિવસભર રહેતા અંબાજી માના દ્વાર સવારે 8 વાગે બંધ કરાયા બાદ સાંજે 4 વાગ્યા સુધી જાળીમાંથી યાત્રિકો દર્શન કરી શકશે અને ત્યારબાદ મંદિર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ગ્રહણ ઉતરવાના સમય માતાજીના સ્થાન માટે લવાતા જળ સવારે આવતું હોય છે, તેમજ મંદિર બીજા દિવસે સવારે રાબેતા મુજબ સમયસર ખુલશે અને દર્શન આરતી પણ રાબેતા મુજબના સમયે જ થશે. કલ્પેશ ગઢવી સાથે CN24 ન્યૂઝ અંબાજી.